જય વિદ્યાર્થી મિત્રો, જેમ રેપોર્ટ સ્કૂલ માં આપનું સ્વાગત છે. તો છેલ્લે ત્રીજું કાવ્ય જે છે એમાં આપણે કવિ પરિચય વિશે છે વાત કરી, બરાબર? યસ, કવિ પરિચય અને બીજી કાવ્યની ટૂંકી સમજૂતી. હવે આપણે કાવ્ય વિસ્તૃત માં સમજવાના છીએ, બરાબર? તો ફરી યાદ કરી લે કે કાવ્યનું નામ શું હતું. તો કે શીલવંત સાધુ. ને શીલવંત શબ્દનો અર્થ શું થાય એ પણ તમને જણાવ્યું હતું. ચારિત્રવાન સાધુ કોને કહેવાય? ચારિત્રવાન સંત કોને કહેવાય? કે જેમાં દરેક પ્રકારનું છે એ સારાપણ, બરાબર, ચારિત્રપણ, શીલતા જેને કહેવાય, બરાબર, શીલવાન સાધુ કોને કહેવાય એ વિશેની છે વાત કરી હતી. ત્યાર પછી ગંગા સતી એમના કવિ છે, એનું પૂરું નામ શું છે? તો કે ગંગામાં કમળસંગ ગોહિલ. ત્યાર પછી સાહિત્ય પ્રકાર, તો કે ભજન. અને આધાર, આધાર શું છે? તો કે ગંગા સતીની ભજન ગંગામાંથી છે એ પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે, બરાબર. યસ, એ વિશે ગંગા સતી વિશે પણ છે આપણે ઘણી બધી વાત કરી હતી કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના છે કવિ છે પાનભાઈ છે, એમના શિષ્ય છે. અને પાનભાઈને એણે પોતાને સમાધિ લેવાની હતી ગંગા સતીને, ત્યારથી 52 દિવસ માટે કાયમ એક એક ભજન, એક એક પદ છે અને સંભળાયું હતું. અને એમાં એક પદ છે એ આપણે આજે ભણવાના છીએ, બરાબર. યસ, તો પાનભાઈ છે એમના શિષ્ય હતા અને પુત્રવધુ પણ છે હતા, એ વિશે પણ છે વાત કરી હતી. કાવ્યની ટૂંકી સમજૂતી પણ છે આપણે મેળવી હતી કે પ્રસ્તુત કાવ્ય છે એક ચારિત્રવાન સંત, ચારિત્રવાન સાધુ કોને કહેવાય એ વિષય વિશે ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, તો આપણે હવે છે એ વિસ્તૃત રીતે સમજતા છે, સાંભળતા છે, તમારે ટેક્સ્ટ બુક પાસે જોવાનું છે. કાવ્ય જોઈએ. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે ને વર્તમાન રે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મારા થાય 52 દિવસ સુધી જે જે ભજન સંભળાયું ગંગા સતીએ પાનભાઈને, તો પાનભાઈને સાધુ સંતો કેવા પ્રકારના હોય એની વાત ગંગા સતી કરે છે. આ ગંગા સતી બોલે છે, કોને સમજાવે છે, સંભળાવે છે? તો કે પાનભાઈને. શું કહે છે? શીલવંત સાધુને વારે વારે કોને નમવાની વાત કરી છે, કોના પ્રત્યેની ચિત્ત વૃત્તિ કેવી હોય છે એ કહે છે. શીલવંત સાધુને વારે વારે નમે. શીલવંત એટલે ચારિત્રવાન, ચારિત્રવાન જે સાધુ છે એને વારંવાર નમન કરવું જોઈએ. કારણ જેના બદલે નહીં વર્તમાન, વર્તમાન જે ચાલતો સમય છે એનો કોઈ દિવસ વર્તમાન સમય એમ છે બદલતો નથી, એનો એ જ સમય છે રહે છે. કોનો? તો કે શીલવંત સાધુ. એટલે કે જે બોલે છે એ જ બોલે છે, એ બોલ્યા પછી ફરતા હોતા નથી, કારણ કે સાધુ પુરુષ છે. પણ ખાલી સાધુ પુરુષ નહીં, અહીંયા શીલવંત શબ્દનો છે એ ઉલ્લેખ કવિએ કર્યો છે. જેના બદલે નહીં વર્તમાન, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. ચિત્ત મન, ચિત્ત એટલે મન, વૃત્તિ એનો વ્યવહાર, ચિત્તની મનની વૃત્તિ કેવી હોય છે? સદાય, સદાય એટલે હંમેશા. અને નિર્મળ એટલે શુદ્ધ. કેવી છે ચિત્તની વૃત્તિ? જેની ચારિત્રવાન સાધુ છે એની વૃત્તિ હંમેશા નિર્મળ છે, શુદ્ધ છે, જેને મહારાજ થાય મહેરબાન. મહારાજ એટલે કોણ? તો કે મહેરબાન, એના પર કૃપા વરસાવે છે. કોના પર? શીલવંત સાધુને વારે વારે નમવાનું છે, જેનો વર્તમાન સમય બદલતો નથી, મનની વૃત્તિ હંમેશા શુદ્ધ હોય અને એને ભગવાન છે એના પર મહેરબાન હોય છે. ગંગા સતી છે કે પાનભાઈને આ રીતે સમજાવે છે. આગળ શું કહે છે? જેને શત્રુને મિત્ર એકે નહીં પૂર્વા, જેને પરમારથમાં પ્રિય કરે, મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાળે એવી શીલવંત સાધુને પોતાના હૃદયમાં કોઈ શત્રુ કે મિત્ર હોતો નથી. પોતાને મન જેને પરમાર્થમાં પ્રીત, કોની સાથે પ્રીત છે, કોની સાથે પ્રેમ છે? તો કે પરમાર્થ. પરમાર્થનો એક અર્થ એવો થાય બીજાનું સારું કરવું. બીજાનું સારું કરવાનું છે એ શીલવંત સાધુ માનતા હોય છે. મન વચન ને વાણી, પોતાના મનમાં પોતાનું વચન એટલે બોલી અને વાણી એટલે જે બોલે છે તે એમાં જ ચાલે છે. એકવાર જે બોલી ગયા એ જ પ્રમાણે ચાલતા હોય છે અને રૂઢી પાડે એવી રીત એ પદ્ધતિ હોય છે. કોની? તો કે શીલવંત સાધુની. જે મન વચન કર્મથી એકવાર બોલે છે એ જ રીત પ્રમાણે, એ જ પરંપરા પ્રમાણે જીવતા હોય છે. કોણ? તો કે શીલવંત સાધુ.
પોતાના હૃદયમાં કોઈ શત્રુ કે મિત્ર એવો ભાવ નથી હોતો, પરમારથની છે, સાથેની પ્રીત છે, મન વચન અને વાણી એ પ્રમાણે ચાલતા હોય છે અને એવી રીત છે પાળતા હોય છે. આ લક્ષણ કોનું છે? તો કે શીલવાન સાધુનું. આગળ કીધું વાત કરી છે, આઠે પોર મન મસ્ત થઈ રહે, જેને જાગી ગયો સૂર્યનો તારે, નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર. આગળ ગંગા સતી પાનભાઈને શીલવંત સાધુના લક્ષણ જણાવતા કહે છે, આઠે પોર મન મસ્ત થઈ રહે પ્રહ, ત્રણ કલાકનો એક પોર હોય બરાબર, એટલે દિવસના ચાર અને રાત્રિના ચાર બરાબર, તો આ રીતે છે 24 કલાકમાં 8 પ્રહર આવે, એ 8-8 પ્રહરમાં મન મસ્ત થઈ એકદમ આનંદમાં રહેતા. કોણ? તો કે શિવન સાધુ. એને રાત દિવસ આનંદ જ હોય છે, આનંદ સંત ફકીર કરે એવું ભજન પણ ગાવામાં આવે છે, એટલા માટે એ છે કે મસ્ત થઈને આનંદથી છે રહેતા હોય છે. જેને જાગી ગયો તુરિયાનો તાર, કેમ આનંદ મારે છે? તુરિયાનો તાર સમાધિ અવસ્થા જેને કહી શકાય, જેને સમાધિ અવસ્થા કહેવાય, કે જેને છે એ ભગવાન સાથેનો સંબંધ છે લાગી ગયો છે, ભગવાન સાથેની તલ્લીનતા છે લાગી ગઈ છે. નામ અને રૂપ સાધુને છે એ નામ સાથે પણ લેવા દેવા નથી અને રૂપ સાથે પણ લેવા દેવા નથી. એને કેવું કાર્ય કરી જાણ્યું? મિથ્યા, ખોટું. આ નામ અને રૂપ છે ખોટું છે. નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને સદા એટલે કે હંમેશા ભજનનો વ્યાપાર. એને નામ સાથે પણ લેવા દેવા નથી, રૂપ સાથે પણ લેવા દેવા નથી, આ બધું ખોટું છે. એને લેવા દેવા કોની સાથે છે? સદા હંમેશા ભજન સાથે છે લેવા દેવા છે. એવા મીરાબાઈને યાદ કરી શકાય, નરસિંહ મહેતાને યાદ કરી શકાય, ભક્ત પ્રહલાદને યાદ કરી શકાય, કે સંત પુરુષો મિત્રો ધરતી પર છે, થઈ ચૂક્યા છે, કે જેને છે એ ભજન સાથે જ લેવા દેવા નથી. પોતાનો મિત્ર કોણ છે? પોતાનો શત્રુ કોણ છે? પોતાનો સગો કોણ છે? પોતાનો સંબંધી, પોતાનો ઘરનો કોઈ સાથે લેવા દેવા, ફક્ત ને ફક્ત ભજન સાથે છે એમની તલ્લીનતા રહી છે. સંગ તું કરો તો, પાનભાઈ કહે છે છેલ્લા છેલ્લી પંક્તિમાં, પાનભાઈને ગંગા સતી કહે છે, સંગ તું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ જેને વચનોમાં વિશ્વાસ. આ બધી જ વસ્તુ બધામાં છે, પણ છેલ્લે જેને વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. ભગવાને આપેલું વચન છે, કોઈ સાધુ પુરુષે આપેલું વચન છે. આપણે કહે ને કે ફલાણાના ભગવાના, ફલાણાના ભગવાના, ફલાણાના માતાજી, ફલાણાના ગુરુવા, પણ એ ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. એ વસ્તુની વાત કરી છે. એટલે કહ્યું છે સંગતું કરો તો. સંગતું એટલે કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું. સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર, પોતાનું આખું જીવન છે તમે પાર પામી શકશો. એવા સાધુ પુરુષની, કેવા સાધુ પુરુષની આજે આપણને બધા લક્ષણો જણાવ્યા છે, એવાની સંગત કરશો તો તમારું આખું જીવતર ભાવ, આખો ભાવ છે એ તમારો તરી જશો, પાર છે ઉતરી જશો. ગંગા સતી એમ બોલ્યા, નામાચરણની પંક્તિ છે, ગંગા સતી એમ કહે છે આવું બધું. જેને વચનમાં વિશ્વાસ, જેને વચનમાં વિશ્વાસ, એક બોલ પડી ગયો અને બોલ ગુરુનો પડી ગયો અને ગુરુના બોલ પ્રમાણે શિષ્ય જો વર્તે, એનામાં વિશ્વાસ હોય તો જ એ સફળતાના શિખર સર કરી શકે. બાકી મન જોડકવા મળે, ગંગા સતી એ કીધું ને, મન રે કે જેના મેરુ રે કે જેના મનનો ડગે પાનભાઈ પરે ને ભાંગી પડે. તો એ જે વચન છે કે વચનમાં વિશ્વાસ હોવો જોઈએ એવું છેલ્લી પંક્તિમાં છે ગંગા સતી પાનભાઈને કહે છે. ગંગા સતીની ભજન ગંગા એમાંથી આ પ્રસ્તુત કાવ્ય છે લેવામાં આવ્યું છે. ફરી મિત્રો, પ્રસ્તુત કાવ્યની અંદર ગંગા સતીએ પાનભાઈને બોધાત્મક પદ ભજન સંભળાવ્યું છે અને એ ભજનમાં શીલવંત સાધુના લક્ષણો છે, કે શીલવંત સાધુને વારે વારે નમન કરવું જોઈએ, કારણ કે તેના વર્તમાન બદલતા નથી, પોતાના મનની વૃત્તિ હંમેશા છે એ નિર્મળ હોય છે, શુદ્ધ હોય છે, અને જેને ભગવાન છે પ્રસન્ન થતા હોય છે, એના પર મહેરબાન થતા હોય છે. એ સિવાય જેને કોઈ શત્રુ કે મિત્ર નથી હોતો પોતાના હૃદયમાં, એને પરમાત્મા જ પ્રીત હોય છે, મન વચન અને કર્મથી છે એ ચાલતા હોય છે અને એવો જ નિયમ પાળતા હોય છે. આજે પહોર પોતાનું મન છે મસ્ત થઈને રહે છે અને આવો જ છે એ સમાધિ અવસ્થા એની જાગેલી હોય છે. નામ અને રૂપ જેને ખોટું છે, નામ અને રૂપ કેવું છે? ખોટું, મિથ્યા છે એવું જાણ્યું છે અને સદાય હંમેશા છે, કોનો વ્યાપાર છે? તો કે ભજનનો. પછી કહે છે, સંગતું કરો તો પાનભાઈ એવાની કરજો જેને વચનોમાં છે વિશ્વાસ.
ગંગા સતી પાનભાઈને કહે છે આ શિલવંત સાધુનું લક્ષણ છે અને આવા લોકોની છે સંગત કરવી જોઈએ આવા સાધુ પુરુષોનો છે એ સત્સંગ કરવો જોઈએ જેથી કરીને આખો ભવ છે આખો જીવતર છે પાર ઉતરી શકાય તો મિત્રો આ કાવ્ય છે આપણે એને પૂરું કરીએ છીએ તો ફરી તમારે છે કાવ્ય જોવાનું છે એના શબ્દ સમજૂતી છે રૂઢિપ્રયોગ છે તંપદા શબ્દો છે બધા જ છે જોઈ લેવાના છે આગળના વિડીયોમાં જ્યારે મળીએ છીએ ત્યારે આગળના ચેપ્ટર સાથે મળશું તો નમસ્કાર જય હિન્દ